અરુણા, ને રસોડામાં ક્યારને શું કરે છે? અહીંયા બહાર આવ, આ ઉષાને જો ઓલો છોકરો આવવાનો છે, હમણાં આવી જશે. હા પણ શાંતિ રાખો ને, તૈયાર થતી હશે છોકરીઓ, આવતા વાર તો લાગે ને, હજી લોકો આવી તો નથી ગયા ને. તારી વાત બરોબર છે, પણ એ આવી જાય ને અહીંયા કોઈ ન હોય એ સારું લાગે. તમે તો બેઠા છો આવડા મોટા, 5 મિનિટ વાતચીત કરો ને તે છોકરી ન હું, અમે બધા તૈયાર થઈને આવી જઈ. અરે કેટલી કરીશ, બસ આ તું છે ને નેચરલ લુકમાં વધુ સારી લાગે છે, અમથા મેકઅપ કરે છે. અને તને કેટલી વખત કીધું છે આપણો ફ્રેન્ડશિપ ગોલ આ ફેરવાનું કઈ રીતે ભૂલી ગઈ? હા સારું કર્યું કે તું આવી ગઈ, નહીં તો હું તો એકલી એકલી ઘેરની મૂંઝાતી હતી કે શું થશે. હા આવી તો જાવત ને, તારી તો વાતો કેવી છે, કદાચ તું ના બોલાવેત ને હે, કોઈ મારા જીજાજીને જોવા માટે હું આવી જ છું. તને તો ખબર જ છે પહેલેથી બધા કામમાં આપણે બંને સાથે રહ્યા છીએ, તો પછી આવા સારા કામમાં હું તને એકલી કઈ રીતના મૂકું? હા આવે બસો ને. અને બીજી વાત, તું છે ના મને જોવા આવે ને ત્યારે થોડીક દૂર ઊભી રહેજે. કે શું કે? ને તારે છોકરો મને પસંદ કરવાને બદલે તને પસંદ કરીને જતો રહેશે. હા હો, ઈ તારી વાત 100% સાચી, તારા કરતા દેખાવડી રહી ને હું વધારે એટલે. હા હને, આજે તો હું તારા કરતા સારી લાગું છું. હા ભાઈ હા, આજે તારો દિવસ છે, ખુશ. એમ બસ હવે બહુ માખણ ના લગાવ હને. સારું હવે બધું રેડી છે ને, આ ચેઇન કેમ આમ પહેર્યો છે? તને છે ને દર વખતે બધું મારે શીખવાડવાનું, એટલે તો તને બોલાવી છે. આ છોકરો હમણાં જોવા તો આવે છે, પણ બધી તૈયારી તો કરી રાખી છે ને ચા નાસ્તાની. જેમ તમે દીકરીના બાપ છો ને એમ હોય દીકરીની માં છું, મને એટલી તો ખબર પડતી જ હોય ને. જય શ્રી કૃષ્ણ બેટા. તૈયાર થઈ ગયા હોય તો બહાર આવજો, મહેમાન આવી ગયા છે. હા મમ્મી આવીએ. જઈએ હવે, રેડી છે, ચાલ ને. આવી ગઈ મારી દીકરી. અરે બેટા મહેમાન માટે પાણી લઈ આવો. હા ના ના, પાણી નથી પીવું. બેસ. જો બેટા એકબીજાને કઈ પણ સવાલ પૂછવા હોય, કઈ પણ વાતચીત કરવી હોય તો તમે લોકો કરી લો, કારણ કે આખી જિંદગી તમારે જ ભેગા રહેવાનું છે. છા બેટા એમને આપણું ઘર બતાવી દે. હા મમ્મી ચલો રા. જીનલ, તને એવું નથી લાગતું કે હવે તારે પણ સગાઈની હા પાડી દેવી જોઈએ અને લગ્ન કરીને સાસરે જતું રહેવું જોઈએ? પૂછ કેમ. કેમ? તારા મમ્મી પપ્પાની જવાબદારી હળવી થઈ જાય ને એટલે. હા આંટી તમે કીધું એ વાત તો સાચી, હું આવું વિચારું જ છું, પણ એક વખત ઉષાની સગાઈ થઈ જાય ને પછી સારો મુરતિયો ગોતીને હું એ સગાઈ કરી લઈશ. બસ ઠીક છે રાધા, આ તું ને જીનલ વાતચીત કરો, મારે થોડુંક ઓફિસનું કામ છે, એવું પતાવીને આવો. અને રહી વાત આપણી આ દીકરીની, એ બંને જણા વાતચીત કરી લઈ અને એને એકબીજાને પસંદ આવે ને તો પછી મને જણાવજે, આપણે ચા પાણી પી લેશું. ઠીક છે તો હું નીકળું. હા જય માતાજી. જય માતાજી. ચાલ બેટા આવજો. તમારે ઉષાના રૂમમાં કોમ્પ્યુટર છે, શાંતિથી ગેમ રમવી હોય તો રમો, કારણ કે એ લોકો વાત કરીને નહીં આવે ને ત્યાં સુધી તમે તો અહીંયા ફસાઈ ગયા છો. ઠીક છે જાઓ. અને હું હવે હું અહીંયા એકલી પડી જઈશ તો તું ક્યાં જઈશ? વાતચીત કર મારી સાથે. છોકરો ગોતો કોક સારો. ભારે ઉતાવળ છે, તારી મમ્મીને ફોન કરવો પડશે.
રાહુલ, મને તો તમારા અમારા પ્રત્યે બધી જ માહિતી છે. મેં તમારું બધું જાણી લીધું છે. મને કોઈ પ્રોબ્લેમ નથી, મારા તરફથી તો હા છે. તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. ઋષભ, મને પણ તારા વિશે બધી માહિતી છે, બધી વિગત મળેલી છે તારા વિશે, કે તું બહુ સારી છોકરી છે, હોશિયાર છે, સ્માર્ટ છે અને તું મને પસંદ છે. થેન્ક યુ રાહુલ. પણ ઉષા, હું તને સગાઈ માટે હા નહીં પાડી શકું. શું? પણ રાહુલ, હમણાં તો તમને કહ્યું કે મારામાં કઈ પ્રોબ્લેમ નથી, તું શું થયું? હા, એટલે કહું તો છું કે તું એકદમ પરફેક્ટ છે, તારામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. એ જ ને, ખૂબ સારી છોકરી છે. પણ સાચું કહું ને તો મને તું નહીં પણ તારી ફ્રેન્ડ જીનલ પસંદ છે. રાહુલ, હા તમે શું બોલો છો? તમે મારા પપ્પાના કહેવાથી અહીંયા મને જોવા માટે આવ્યા છો અને તમને મારી ફ્રેન્ડ જીનલ પસંદ છે, તો મારામાં શું ખોટ છે એ હું તમારી પાસેથી જાણી શકું? અરે ઉષા, તારામાં કોઈ ખોટ નથી, પણ રાહુલ પણ સાચું ખબર તો જીનલ તારા કરતા વધારે સારી છે, દેખાવડી છે અને સ્માર્ટ લાગે છે, એ માટે મને જીનલ પસંદ છે અને એટલે જ હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. સોરી ઉષા, પણ મને માફ કરી દેજે, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. બેટા, એવું હશે તો હું રાહુલને ફોન કરીને સમજાવીશ, તારા પપ્પાને કહીશ કે એ રાહુલ સાથે વાત કરે. શું કામ ચિંતા કરે છે? આમ ઉદાસ રહેવાથી બધું સરખું તો નહીં થઈ જાય ને? કેમ, શું થયું? કઈ નહીં પપ્પા. મમ્મી, રાહુલને સમજાવવાનો હવે કઈ ફાયદો નથી, એનું મન જ નથી તો પછી સમજાવવાનો શું ફાયદો છે? બેટા, મને એ નથી સમજાતું કે મારે બે દિવસ પહેલા જ્યારે રાહુલ સાથે વાત થઈ ત્યારે તો એણે મને ચોખ્ખું કીધું હતું કે આંટી, ઉષા મને બહુ જ ગમે છે, હું લગ્ન કરીશ તો ઉષા સાથે જ કરીશ, અને આજ આમ અચાનક તારી સાથે સગપણ કરવાની ના પાડી દેવી, આ બધી વસ્તુ મારા સમજમાં નથી આવતી. મમ્મી, આ બધું કોના લીધે થાય છે ને એ મને સારી રીતે ખબર છે. એટલે શું કહેવા માંગે છે તું? કોના લીધે થાય છે? એટલે કે આ જીનલના લીધે. આ બધાનું જડ એ જ છે. જીનલ? શું કર્યું જીનલ? હા બેટા, આ તો શું બોલે છે? મેં તો જીનલનો વાક કાઢે છે. અરે જીનલ અને તું નાનપણથી એકબીજા ફ્રેન્ડ છો, અને જીનલ આવું કરી શકે કે રાહુલ તને ના પાડે અને એને પસંદ કરે? હા બેટા, મને જવાબ આપીશ કે રાહુલે આવું શું કામ કર્યું? શું કીધું એને તને જીનલ વિશે? મમ્મી, મેં રાહુલને આવું નહોતો ધાર્યો. રાહુલે મને એવું કહ્યું કે જીનલ તારા કરતા દેખાવડી છે, સારી છે, મારી જ ભૂલ છે કે મેં જીનલને આપણા ઘરે બોલાવી. બેટા, તું જીનલ પર ખોટો ગુસ્સો કરે છે. જીનલ તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ તો તને હેલ્પ કરવા માટે આવી છે. અને આમ જોવા જઈએ ને તો આ વાતમાં રાહુલની ભૂલ છે, જીનલની શું ભૂલ છે? અરે જોવા તને આવ્યો તો, અને નજર તો એણે જીનલ ઉપર બગાડી છે ને. જીનલે તો તને કંઈ નથી કીધું ને, તો પછી તું આ વાતમાં જીનલને દોષી ન ઠેરાવી શકે, એનો વાકામાં કંઈ જ નથી. જો સાંભળ, જે થયું ને એ ભૂલી જ, એવું હશે તો
હું અને તારા પપ્પા એની સાથે વાત કરવાની કોશિશ કરશું. બસ, તને આવી રીતના ચિંતામાં જોઈને અમને લોકોને શું શાંતિ લાગતી હશે? અને શું રાહુલની પાછળ પડી ગઈ છે? જો એ નહીં માને ને તો એના કરતા પણ સારો છોકરો આપણે તારા માટે ગોતી લેશું. બસ. હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે. તો બધું ટેન્શન છોડી દે. જો ભગવાને ધાર્યું હશે ને તો રાહુલ કરતા સારો છોકરો તને મળી રહેશે. તું તારા રૂમમાં જઈને આરામ કરજે. બસ જો યા ગાર્ડન કોણે કીધું? ના રે ના, ખબર જ હતી મને કે તું અહીંયા જઈશ ગાર્ડનમાં. લે, ખબર તો હોય જ ને. હવે આ ટાઈમે હું અહીંયા આવું છું એ તને ના ખબર હોય તો કોને ખબર હોય? સારું થયું તું આવ. ચલ બેસ અહીંયા. એક મિનિટ, હું અહીંયા બેસવા નથી આવી. હું તારી સાથે વાત કરવા આવી છું. સાંભળ. હા પણ એક મિનિટ, આ તને શું થઈ ગયું છે? કેમ આવી રીતે સૌ બોલે છો? તું સાંભળીશ તો હું તને કહું. મારે તારી સાથે હવે કોઈ ફ્રેન્ડશિપ નથી રાખતી. મારે તારી સાથે સંબંધ જ નથી રાખવો. વાત પૂરી. પણ કેમ? અરે મેં એવું શું કર્યું છે કે તું આવું બધું બોલે છો? મેં શું કર્યું એમ તું હજુ પૂછે છે? તને ખબર જ છે કે હું અને રાહુલ એકબીજાને પસંદ કરતા હતા. અમે બંને સગાઈ પણ કરવાના હતા. પણ તારા હિસાબે રાહુલે મને ના પાડી અને એમ કહ્યું કે તું નહીં પણ તારી ફ્રેન્ડ મને પસંદ છે. અરે યાર, તેમાં હું શું કરું અને એમાં મારો શું વાંક છે? તું કેમ આની ગાંડા જેવી સાવ વાત કરે છે? તને સારી રીતે ખબર જ છે કે હું તો કોઈ દિવસ રાહુલને મળી પણ નથી. અમે બંને કોઈ દિવસ એકબીજા સાથે વાત પણ નથી કરી. એમ છતાંય તે રાહુલ મને પસંદ કરે છે તો પછી એમાં હું શું કરી શકું? મને ખબર છે કે આમાં તારો કઈ વાંક નથી. આમાં વાંક તો રાહુલનો જ છે. પણ તારી ભૂલ એટલી જ છે કે રાહુલ મને જોવા આવ્યો ત્યારે તું મારી બાજુમાં ઊભી રહી અને રાહુલને તે સ્માઈલ આવી એટલે તો રાહુલ તને પસંદ કરવા લાગ્યો. પણ બધામાંથી ભૂલ મારી જ છે કે મેં તને મારા ઘરે બોલાવી, એક સ્માઈલ આપી, એમાં તું આપણી ફ્રેન્ડશિપ તોડવા ઉપર ઉતરી આવી છે. અને એ છોકરાના વિચાર છે. બાકી તને તો ખબર જ છે આપણે બંને તો પહેલેથી સાથે રહીએ છીએ. અને અહીંયા જો, તું મને શું કહેતી હતી કે સારું થયું તું મારી પાસે આવી ગઈ, તો મને આટલી હેલ્પ મળી, તો હું તો હંમેશા તારું સારું જ ઈચ્છું છું. મેં કોઈ દિવસ સાચે તારું ખરાબ નથી ઈચ્છું. એ છોકરાને લીધે તું આપણી ફ્રેન્ડશિપ શું કામ તોડે છો? હવે મને તારા પર નફરત આવી ગઈ છે. હવે ફ્રેન્ડશિપ શું? હું તારું મોઢું પણ જોવા નથી માંગતી. અને હા, આજ પછી હવે તું મારા ઘરે પણ ના આવતી અને મને રસ્તામાં પણ સામી ના મળતી. બાય. પણ ઉષા, આ તો કેવી વાત થઈ? આ રાહુલે સારું નથી કર્યું. મારે એની સાથે વાત કરવી જ પડશે. તો જીને લાવે છે એને સામેથી મને બોલાવ્યું, મતલબ કંઈક તો સ્પેશિયલ હશે હા મારી માટે. જીનલ આવી ગઈ તું? પણ જીનલ એ કહીને કે મને અહીંયા શું કામ બોલાવ્યો છે? શું કામ પડ્યું તારે મારું? અચ્છા, યાદ આવ્યું. હા, ગઈકાલે હું ઉષાને જોવા આવ્યો હતો પણ મેં ઉષા સાથે સગાઈ કરવાની ના પાડી દીધી અને તને સ્માઈલ આપી હતી એ માટે તું આજે મને પ્રપોઝ કરવા આવી છે ને? પ્રપોઝ કરવા આવી છે ને? સાચું બોલ છે. બસ રાહુલ, બસ. તારી ભૂલ થાય છે. તું મને જરાય પસંદ નથી. મને એક વાત કે, તે આવું શું કામ કર્યું? તું કાલે ઉષાને જોવા આવ્યો હતો અને તે ઉષાને ના પાડી દીધી
અને મને પસંદ કરી. શું કામ આવું કરવું જોઈએ? તને ખબર છે, તારા આ નિર્ણયના લીધે મારી અને ઉષા વચ્ચેની આટલી વર્ષો જૂની ફ્રેન્ડશિપ, એ બધા સંબંધો બગડી ગયા છે. સોરી જીનલ, મને માફ કરી દેજે, પણ મેં જે પણ કંઈ કર્યું છે ને, એ જાણી જોઈને કર્યું છે. શું? હા, જાણી જોઈને કર્યું, પણ કેમ? એવું તો શું કારણ હતું કે તારે જાણી જોઈને આ બધું કરવું પડ્યું? જીને, તારે જાણવું જ છે ને કે મેં આવું શું કામ કર્યું. હા, તો સાંભળ, આ બધું કરવા માટે મને ઉષાના પપ્પાએ મજબૂર કર્યો હતો. શું? હા, ઉષાના પપ્પાએ જ? હા, ઉષાના પપ્પાના કહેવાથી જ મેં ઉષાને નહીં પણ તને પસંદ કરી હતી. એમાં વાત જાણે એમ છે કે જ્યારે હું ઉષાને જોવા આવ્યો હતો ને, એના એક દિવસ પહેલા પ્રમોદ અંકલે મને મળવા બોલાવ્યો હતો. બોલો ને અંકલ, તમે મને અહીંયા શું કામ બોલાવ્યો છે? રાહુલ, મેં તને જરૂરી વાત કરવા માટે બોલાવ્યા છે, અને તને હું જે વાત કરું ને, એ ફક્ત તારી અને મારી વચ્ચે જ રહેવી પડે. બહાર જવી ન જોઈએ. આ વાત જરૂરી વાત તને તમારી અને મારી વચ્ચે રહેવી જોઈએ એવી તો કઈ વાત છે? બોલો ને અંકલ. રાહુલ, આ બે દિવસ પછી તું મારી દીકરી ઉષાને મારા ઘરે જોવા માટે આવવાનો છે. હા, તો તારે મારી દીકરી ઉષાને પસંદ કરવાની ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની છે. ના પાડી દેવાની છે એટલે? પણ શું કામ અંકલ? હું અને ઉષા એકબીજાને બહુ પસંદ કરીએ છીએ, અને ના પાડવાનું કયો છો તમે? બસ છોકરા, આ બધા ફિલ્મી ડાયલોગ બોલવાનું બંધ કરી દે, કારણ કે તું મને બિલકુલ પસંદ નથી. એટલે મારો નિર્ણય અટલ છે, તું મારી દીકરીને પસંદ નહીં કરે એટલે નહીં કરે. પણ અંકલ, તમને વાંધો શું છે? મારામાં એવી તો તમને કઈ ખોટ દેખાય છે કે તમે ઉષાની સગાઈ મારી સાથે કરવાની ના પાડો છો? તારામાં શું ખોટ છે એમ? મને એક વાતનો જવાબ આપીશ, તારી હેસિયત શું છે? તું દર મહિને કેટલું કમાય છે? કેટલું કમાય છે તું દર મહિને? આ તું જેટલું કમાય છે ને, એના કરતા ડબલ રૂપિયા તો મારી દીકરી મેકઅપમાં ને મોજશોખમાં વાપરી નાખે છે. હવે તું મને જવાબ આપ, તું મારી દીકરીને કઈ રીતે ખુશ રાખી શકીશ? નથી તારી પાસે રહેવાનું ઘર, નથી સારી ગાડી, નથી સારી નોકરી, તું કઈ રીતે ખુશ રાખીશ? એટલે એક વાત સાંભળી લે, આ તારી જિંદગી તું જીવી રહ્યો છે ને, એક ભિખારી જેવી જિંદગી જીવી રહ્યો છે. એટલે મારી દીકરીના સપના જોવાનું બંધ કરી દેજે, સમજી ગયો? હા જીને, પ્રમોદ અંકલ ના કહેવાથી જ મેં છૂટનો સહારો લીધો હતો, અને ઉષા સામે ખોટું બોલ્યો હતો કે હું ઉષાને નહીં પણ તને પસંદ કરું છું. જે પણ કઈ કર્યું છે ને, મેં પ્રમોદ અંકલ ના કહેવાથી જ કર્યું છે, એના કારણે જ હું ખોટું બોલ્યો છું. ઓ માય ગોડ, આવું બધું બની ગયું? પણ રાહુલ, આ બધાને લીધે થઈને મારા અને ઉષા વચ્ચેના સંબંધ તો ખરાબ થઈ ગયા ને, એનું શું? છીનો, આ જે પણ કઈ બન્યું છે ને, એ બદલ હું તારી માફી માંગુ છું. જો જીનલ, આ જે પણ કઈ બન્યું છે એમાં મારો કઈ વાંક નથી, પણ જો હું તને કહું છું કે આ વાત છે ને, એ તો કોઈને જાણ ના કરતી. હા, અને ખાસ ઉષાને તો નહીં જણાવતી. હું કહીશ તને, તને મારા સમજે. અરે જો જીના, પ્લીઝ, આ વાત જો ઉષાને ખબર પડી જશે ને, તો એનો અને એના પપ્પાનો સંબંધ બગડી જશે. એટલે પ્લીઝ, તું આ વાત એને કે કોઈને જણાવતી નહીં. એટલે પ્લીઝ, તું આ વાત કોઈને નહીં જણાવતી.
કાલે રાહુલ ઉષાને જોવા માટે આવ્યો હતો અને ઉષાને જોવા જ આવ્યો હતો, પણ પસંદ કરીને મને ગયો. મને બધી હકીકતની ખબર પડી ગઈ છે. આવું કરવા ઉપર તમે જેને મજબૂર કર્યો હતો ને અંકલ, મને ખબર છે રાહુલ તમને જરાય ગમતો નથી. શું કામ? કારણ કે એની પરિસ્થિતિ સૌ સામાન્ય છે, એટલે એ એટલો એજ્યુકેશન નથી, એનું એટલો ક્વોલિફાઈડ છોકરો નથી. એ ખાલી એટલા માટે થઈને આટલા સારા છોકરાનું માંગું તમે જતું કરી દીધું. અને તમે આજે સગાઈની વાત કરવાની હતી, એના એક દિવસ પહેલા રાહુલને મળ્યા અને ઉષા એને નથી ગમતી એવું કહેવાનું તમે કહી દીધું. એટલા માટે જ રાહુલે ત્યાં ઉષાને પસંદ ના કરી અને મને પસંદ કરે છે એવું બહાનું દઈને છટકી ગયો. તારી વાત ખરી છે જીનલ. મેં જ રાહુલને કહ્યું હતું બોલાવીને કે તું મારી દીકરીને ના પસંદ કરી દેજે. તને ખબર છે હું મોટો બિઝનેસમેન છું, મારું ઘર, મારો વૈભવ, રૂપિયા, પૈસા, ગાડી, બંગલા આ બધું છે મારી પાસે. અને રાહુલ પાસે શું છે? એક કંગાર ભિખારી જેવી જિંદગી જીવે છે. અરે તને ખબર છે એની પાસે રહેવા સારું ઘર નથી, નથી કોઈ કાર, અરે કાર તો શું, એની પાસે બાઇક પણ નથી. તો શું આવા છોકરા સાથે મારી દીકરી પણ અડાવી દઉં? નહીં જીનલ, નહીં. રાહુલ મને બિલકુલ પસંદ નથી, એટલે નથી જ, એટલે જ મેં આવું કર્યું છે. સારું અંકલ, આ બધું માન્યું કે રાહુલ તમને પસંદ નથી, એ તમારી બરાબરીમાં, તમારા લેવલમાં આવે એવો છોકરો નથી, તો પણ આ બધું તમારે તમારા ઘરનો મેટર હતો ને, એમાં રાખવાનું હતું. તમારે આ વસ્તુ ઉષાને સમજાવવાની હતી, તમારી ધર્મપત્નીને સમજાવવાની હતી, પણ આ બધાનો બ્લેમ તો આખો તમે મારી ઉપર નાખી દીધો. આ બધામાં વચ્ચે તો તમે મને રાખી, આ હોળીનું નારિયેળ મને કેમ બનાવ્યું વચ્ચે? શું કીધું તે? હોળીનું નાળિયેર મેં બનાવ્યો? નહીં જીનલ, નહીં. આ હોળીનું નાળિયેર તો રાહુલે તને બનાવ્યો છે. અને તને એક વાત ચોક્કસ જ કહી દઉં, આપણા બંને વચ્ચે જે વાત થઈ ને, એ તું તારી ફ્રેન્ડ એટલે કે મારી દીકરી ઉષાને કરતી નહીં. મારી વાત સાંભળી લેજે, તને ખાસ કહું છું, મારી છોકરીને વાતની ખબર પડી ને તો ખેર નથી તારી. એક તો નામય મારું દીધું અને ખેરય મારી નથી. બેસ. તું અહીંયા શું કામ આવી છે? મેં તને ના પાડી હતી ને મારા ઘરે આવવાની. બેટા, તું જીનલ ઉપર નાહકનો ગુસ્સો કરે છે. અરે જીનલ તો જીનલ રાહુલને ક્યારેય મળી જ નથી, એને ઓળખતી પણ નથી. હવે અહીંયા એ જોવા આવે અને રાહુલે એને પસંદ કરી, એમાં જીનલનો શું વાંક છે? હા ઉષા, હું સાચું કહું છું, મારા મનમાં એવું કાંઈ નહોતું. તને ખબર છે હું બીજા દિવસે રાહુલને મળી હતી અને હું એને ખૂબ વઢી હતી. મેં એને ચોખ્ખું કહી દીધું હતું કે હું તારી સાથે સગાઈ કરવા નથી માંગતી. ઉષા, તું એને લીધે થઈને આપણા બંનેના સંબંધ ના બગાડ, હું કોઈ કાળે એની સાથે સગાઈ નહીં કરું. હવે જ્યારે જીનલ તને જે વાત બની છે એ તને ચોખ્ખે ચોખ્ખી સમજાવી રહી છે, તો તું સમજતી કેમ નથી? આ વાકમાં મને ક્યાંય એટલે ક્યાંય જીનલનો વાક દેખાતો જ નથી. બસ મમ્મી, અને જીનલ તું આ તારા બધા નાટક છે ને એ છોડી દે, અને તારા સોરી કહેવાથી મને રાહુલ પાછો નહીં મળી જાય. જો ઉષા,
હું અને તારા મમ્મી અમે બંને મળીને રાહુલને સમજાવશું અને એ માની જશે, બસ પાકું. હા, જીનલની વાત સાચી છે. અમે બંને થઈને એને સમજાવવાની કોશિશ કરશું અને એ માની જશે. પછી તને વાંધો શું છે? જ્યારે જીનલ પોતે તને સમજાવવા માટે અહીંયા આવે છે તો હવે તારે સમજી જવું જોઈએ. મમ્મી, રાહુલને હવે ગમે એટલો સમજાવશો ને, હવે એ નહીં સમજે. હવે મારી સાથે સગાઈ નહીં કરે. અને જીનલ, તું ભલે આવા દોષી નથી, તારો વાક નથી કઈ, પણ હવે મારે તારી સાથે સંબંધ કઈ નથી રાખવા. અને આજ પછી હવે મહેરબાની કરીને મારા ઘરે નહીં આવતું. મારા ઘરે નહીં, મારી સામે પણ નહીં આવતું. જઈ શકે છે તું. ઉષા, તું જે જીનલ સાથે કરે છે ને એ ખોટું છે. આંટી, બસ હવે રેવા દો ને. ઉષાને સમજાવવાનો કોઈ અર્થ જ નથી, કેમ કે જેને સમજવું જ નથી એને આપણે કેટલું સમજાવશું. છોડો આંટી, બસ હવે બહુ થયું. તારે એ જોઈએ છે ને કે હું કોઈ દિવસ તારી નજરની સામે ના આવું. બધા સંબંધો પૂરા કરવા છે ને મારી સાથે, તો સારું, આજથી આપણા બધા સંબંધ પૂરા. આથી હું કોઈ દિવસ તારી નજરની સામે નહીં આવું. સાંભળ જીનલ, તારામાં જરાય માણસ થાય જેવી ચીજ નથી. તે મને અહીંયા મળવા કેમ બોલાવી? અને આ શું? થેલો લઈને ક્યાં જાય છે તું? જીનલ, હું આ શહેર છોડીને હંમેશા માટે જવા માંગુ છું. હા, પણ શું કામ? જીનલ, ઉષાને હું માત્ર 2 જ વાર મળ્યો હતો, પણ એ મને બહુ ગમી હતી. પહેલી વાર કોઈ છોકરી મારા દિલમાં વસી ગઈ હતી, પણ આજે ઘટના બની ને એના કારણે બહુ દુઃખ થયું. પહેલી વાર મને દિલ તૂટ્યાનો અહેસાસ થયો. જીનલ, જો હું આ શહેરમાં રહીશ ને તો હંમેશા હું આ દર્દ માંથી ગુજરતો રહીશ. હંમેશા મને એવું લાગશે કે મારા કારણે જ આ બધું થયું છે. બસ બસ એટલા જ માટે આ શહેર છોડીને જવા માંગુ છું, અને એ પણ હંમેશા માટે. રાહુલ, તારે ક્યાંય જવાની જરૂર નથી. પ્રમોદ અંકલને સમજાવીશ, એમણે જે કંઈ પણ કર્યું એ બધું સરખું થઈ જશે. તમારા બંનેની સગાઈ માટે થઈને હું એમને મનાવીશ, પણ તું આવી રીતે શહેર છોડીને ન જા. ના જીનલ, જબરદસ્તીના સંબંધ બાંધવામાં કોઈ મજા નથી. અને હવે છે ને, હું ઉષા સાથે સંબંધ રાખવા નથી માંગતો. ઉષાને મારા દિલો દિમાગ માંથી કાઢી નાખવા માંગુ છું. મેં તને અહીંયા માત્ર એ કહેવા માટે બોલાવી છે કે જો જીનલ, આ જે ઘટના બની છે ને એની જાણ ઉષાને કોઈ દિવસ ના થવી જોઈએ. કોઈ દિવસ નહીં. અને જીનલ, હું તને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. હું તો આ શહેર છોડીને જતો રહીશ,
પણ પ્લીઝ તું ઉષાનું ધ્યાન રાખજે, એને એને સાચવજે પ્લીઝ. છો રાહુલ, હું હજી તને કહું છું તો અહીંયા રોકાઈ જા. હું કહું છું ને, આ વાતનું કાંઈક નું કાંઈક તો સોલ્યુશન નીકળી જશે. તમારા બંનેનો પ્રેમ સાચો છે તો પ્રમોદ અંકલે આ સમજવું જ પડશે. હું બધું સરખું કરી આપીશ ને પ્લીઝ. ના જીનલ, જે સંબંધ બાંધવામાં બીજાને દુઃખ પહોંચતું છે, ના જીનલ, જે સંબંધ બાંધવામાં કોઈ બીજી વ્યક્તિને દુઃખ પહોંચતું હોય ને, એવા સંબંધ મારે નથી બાંધવા.